નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર મુખ્યમંત્રીએ જિલ્લામાં ચો તરફ વિકાસના બસો સત્યાવીસ કરોડના કાર્યોની આપી ભેટ તેત્રીસ પ્રકલ્પોની મુખ્યમંત્રીએ જિલ્લાને ભેટ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ તેત્રીસ પ્રકલ્પોનો લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયા ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ભરૂચના ભોલાવ એસટી ડેપો સહિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂપિયા સાત પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના રૂપિયા બસો સત્યાવીસ કરોડના વિકાસના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનો લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર જીએનએફસી તથા નગરપાલિકાના અંદાજિત રૂપિયા બસો સત્યાવીસ કરોડના તેત્રીસ પ્રકલ્પોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી જેમાં માર્ગ અને મકાન વિભાગના રૂપિયા એકોતેર પોઈન્ટ બાણું કરોડના નવ પ્રકલ્પો પૈકી રૂપિયા અડત્રીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ચાર પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા અઢાર પોઈન્ટ સાત કરોડના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે રૂપિયા ચૌદ પોઈન્ટ તેસઠ કરોડના બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત રાજ્ય પરિવહન નિગમના કુલ રૂપિયા સાત પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના બે પ્રકલ્પો પૈકી રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના એક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના એક પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું આ ઉપરાંત ગૃહ વિભાગના રૂપિયા છ પોઈન્ટ નેવ્યાસી કરોડના એક પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂપિયા છ પોઈન્ટ છન્નું કરોડના આઠ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂપિયા ઝીરો પોઈન્ટ વીસ કરોડના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર જેએનએફસીના કુલ રૂપિયા બે પોઈન્ટ નેવું કરોડના બે પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે ભરૂચના વિકાસની ઝાંખી દર્શાવતી પુસ્તિકા વિકાસ વાટિકાનું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રણા રમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખના મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જિલ્લાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ ભાજપના આગેવાનો સાથે આત્મીય ભવન ખાતે બેઠક યોજી હતી શંકરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય અને કોલેજના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને ઠાકોરભાઈ પટેલ કોલેજના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ઠાકોરભાઈ કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે કોલેજમાં અભ્યાસ કરતી અને ભરતનાટ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીનું પણ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર કે એસ ચાવડા સહિતના કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વમરના સેવા ટ્રસ્ટ દ્વારા આ કોલેજની શરૂઆત બે હજાર વીસ એકવીસ તેની કરવામાં આવી છે અને હાલની અંદર કોલેજનું બિલ્ડિંગ ન હોવાને કારણે અહીંયા જીનવાલા હાઈસ્કૂલની અંદર શરૂઆત કરવામાં આવી છે દીવા ઉપર જમીનનું પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં બહુદારી મંજૂરી મળેથી આ કોલેજનું નિર્માણ પણ શરૂ થવાનું છે જે બસો વિદ્યાર્થીઓ હતા અને આજની વાત કરીએ બે હજાર વીસની અંદર બસો જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી આજે આઠસો ને એંસી લગભગ નવસોની આસપાસ જેવા વિદ્યાર્થીઓ આ કોલેજની અંદર આવી રહ્યા છે આજે અહીંયા સરસ્વતી સન્માન સમારોહ એટલે કે જે વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો જે ક્રમાંક લાવ્યા છે અને અનેકવિધ જે એક્ટિવિટીની અંદર જે નંબર લાવ્યા છે એ લોકો આજે અહીંયા ઈનામિત્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવું ਨਹੀਂ સાંભળ્યું હોય કે જે સ્કૂલનો જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય અને એ કોલેજનો વિદ્યાર્થી એ કોલેજનો ચેલેન્જર એવો આ ગુજરાતમાં પ્રસિદ્ધા આમોદ સેhrmા તળચા ગામે ભરૂચ હોર્સ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેસમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી જેટલા ઘોડા ઘોડીઓની દોડની હરીફાઈ રાખવામાં આવી હતી આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા રિબિન કાપી ઝંડી બતાવી દોડ રેસ ખુલ્લી મૂકવામાં આવી હતી આ હરીફાઈનું આયોજન આમોદ શહેરમાં સાજીદ રાણા અને તણછા ગામના અંગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આમોદ તાલુકામાં પ્રથમવાર ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોક ટોળા ઉમટી પડ્યા હતા હરીફાઈમાં પ્રથમ નંબર પર સિદ્ધપોર ગામની નારી જાતિ ઘોડી આવતા ઉપસ્થિત લોક ટોળામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બીજા નંબર પર જંતરાણ ગામના મોહસીન સરપંચનો ઘોડો જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો આવ્યો હતો દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોત પોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામત તો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું રોજ તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ આબોદ તાલુકાના તંછા ગામે હોર્સ રેસનું એક આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન માન્ય ધારાસભ્યશ્રી નાયર ગામના અને પંચા ગામના સરપંચશ્રી અને આજુબાજુના લગભગ પચીસ ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે ભવિષ્યમાં પણ કંઈક આના કરતા વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ અંજુમને તાલીમ હાઈસ્કૂલ મદીના હોટલ પાસે ભરૂચ ખાતે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા વિવિધ શાળાઓને લાઇબ્રેરીમાં ડિક્શનરીઓ અર્પણ કરવામાં આવી હતી ત્રણ હાયર સેકન્ડરી સ્કૂલ અંજુમને તાલીમ હાઈસ્કૂલ ઇકરા હાઈસ્કૂલ ફૂર્જા ભરૂચ અને યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ મક્તમપુર ભરૂચ અને ત્રણ પ્રાઇમરી સ્કૂલ એકતા સ્કૂલ મહેદવિયા સ્કૂલ લિટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય તેમજ પ્રતિનિધિ હાજર રહ્યા હતા આ પ્રસંગે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રેસિડેન્ટ જૈનુદ્દીન સૈયદ અને માજી પ્રમુખ ઇકબાલભાઈ હવાલદાર તેમજ શાળાના આચાર્ય અજીજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જનાબ જૈનુદ્દીન સૈયદ દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમને અનુરૂપ ડિક્શનરી અંગે અને અંગ્રેજી ભાષા તેમજ વિવિધ ભાષાઓના ડિક્શનરી એટલે કે શાબ્દિક ભંડોળનું શું મહત્વ છે તેનું બહોળું જ્ઞાન અંજુમ અને તાલીમ હાઈસ્કૂલના અંગ્રેજીના વિષય શિક્ષક મોહસિનભાઈ પટેલ દ્વારા પ્રવચન આપીને મંત્ર મુક્ત કરવામાં આવ્યા હતા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારોના સુ હસ્તે વિવિધ શાળામાંથી પધારેલ આચાર્ય તેમજ પ્રતિનિધિઓને ડિક્શનરી એટલે કે શબ્દ ભંડોળની ડાયરી પણ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિમાં આભાર વિધિ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના માજી પ્રમુખ જનાબ ઇકબાલ હવાલદાર દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગને અનુરૂપ વિવિધ શાળામાંથી પધારેલ આચાર્યોએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રવચન રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કુંજરેસી પ્લાઝા ખાતે કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધના બહેનોને વિવિધ પ્રાણાયામ આસનો ધ્યાન શીખવાડી તેમના લાભો જણાવવામાં આવ્યા હતા જ્યારે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું બહેનોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહે તે હેતુથી કુંજરેસી પ્લાઝા ખાતે ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્ડમ બ્લડ સુગર ડાયાબિટીક લેવલ ઓક્સિજન લેવલ બ્લડ પ્રેશર બોડી માસ ઇન્ડેક્સ ચેક કરી હોમિયોપેથીના નિષ્ણાંત ડોક્ટર હેમાંગીબેન અને હિમાનીબેન દ્વારા મફત કન્સલ્ટન્સી કરી દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રકાશ પટેલ પ્રેસિડેન્ટ ભાવનાબેન સાવલિયા વાઇસ પ્રેસિડન્ટ સવિતાબેન રાણા સેક્રેટરી અંજલિબેન ડોગરા પ્રોજેક્ટ ચેરમેન રોશનીબેન પટેલ ભાજપ મહિલા મોરચાના હિમાબેન શુક્લા એ હાજર રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો આ મેડિકલ કેમ્પમાં એંસીથી વધુ સંસ્થાની બહેનો તથા યોગ સાધક બહેનોએ હાજર રહી લાભ લીધો હતો જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી જેમાં આગામી વર્ષમાં રૂપિયા બાર લાખ ચોપન હજાર નવસો અડસઠના પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સભાની શરૂઆતમાં જંબુસર નગરપંચાયતના પંચાયતના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમશેર ખાન પઠાણના દુખદ નિધન બદલ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું કુલ છ પૈકી પાંચ કામો બોર્ડમાં અને એક કામ સત્તાની રૂએ હાથ ધરવામાં આવ્યા હતા આ સાધારણ સભામાં કુલ અઠ્યાવીસ સભ્યોમાંથી ઓગણીસ સભ્ય હાજર રહ્યા ગયા સભાની શરૂઆતમાં કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ બે હજાર વર્ષનું સુધારેલું બજેટ તથા ચોવીસ પચીસના વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જંબુસર નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં સત્યાવીસ કરોડ અઠ્યાવીસ લાખ સોળ હજાર છસો બાવીસની આવક સામે ખર્ચ રૂપિયા સત્યાવીસ કરોડ પંદર લાખ એકસઠ હજાર છસો ચોપનનો ખર્ચ રજૂ કરી બાર લાખ ચોપન હજાર નવસો અડસઠની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરાઈ હતી તેમજ જંબુસર નગરપાલિકાના જગ્યા ઉપર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી સેવાભાવી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ યુએસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ સોસાયટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એકસો પચીસ અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી દર વર્ષની જેમ રમઝાન માસના પવિત્ર દિવસો દરમિયાન મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદો રોઝા ઇબાદતની સારી રીતે અદા કરી શકે તે માટે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે યુએસ સ્થિત શિકાગો સુની મુસ્લિમ સોસાયટી દ્વારા માદરે વતનનો સ્નેહ દર્શાવી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના શુભ આશય સાથે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે પવિત્ર રમઝાન માસમાં નામી અનામી સખીદાતાઓ ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદ માટે હર હંમેશ આગળ રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે જ્યારે યુએસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થકી મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બની એક ઉમદા સરાહનીય કાર્ય કરી અન્યો માટે શિકાગો સુની મુસ્લિમ સોસાયટી પ્રેરણાદાયી પુરવાર બની છે છોટા ઉદેપુર જિલ્લા અને નસવાડી તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા નસવાડીના સરકારી રેસ્ટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી ભારતીય કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બજારમાંથી પસાર થનાર છે આ યાત્રાને સફળ બનાવવા છોટા ઉદેપુર જિલ્લા અને નસવાડી તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ નસવાડીના સરકારી રેસ્ટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના માજી નેતા અને છોટા ઉદેપુર જિલ્લા પાવી જેતપુરના માજી ધારાસભ્ય સુખરામ રાઠવાય કોંગ્રેસ પાર્ટી છોડીને ગયેલા નેતા વિશે નિવેદન આપતા કહ્યું હતું કે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી ફરી મજબૂત બનશે ફરી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે એવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ સરકારમાં રહેલા મિનિસ્ટર ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા એ જૂના કાર્યકરો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એ જવા પાછળનું કારણ એમને પૂછે તો આપણે એનો જવાબ મળે સાચો પણ અમારું પોતાનું કોંગ્રેસે જનાર છે જનારને શું નથી આવ્યું વખતો વખત લોકસભાના સભ્ય પણ બનાવ્યા એમને રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા રેલવે મંત્રી પણ બનાવ્યા તેમ છતાં કોંગ્રેસ માટે શું માટું થયું શું શું થયું એમને પૂછો તો ખ્યાલ આવે પણ અમે એવું જ છે કે કોઈકના જવાથી આ કોંગ્રેસ પક્ષ કંઈ નબળો થઈ જતો નથી કોંગ્રેસ જે મજબૂત છે એ મજબૂત થઈને હજુ બહાર નીકળશે અંતમાં મુખ્ય સમાચારો પર નજર મુખ્યમંત્રીએ જિલ્લામાં ચો તરફ વિકાસના બસો સત્યાવીસ કરોડના કાર્યોની આપી ભેટ